જોઈએ માત્રા મેળ છંદ. મિત્રો, માત્રા મેળ છંદની અંદર આપણે છે કેટલીક ટેકનિક છે અત્યારે જ શીખી લઈએ અને પછી માત્રા મેળ છંદ શરૂ કરીએ. અહીંયા ઊભી કોલમમાં છંદના નામ છે, અહીંયા માત્રા છે, અહીંયા યતિ છે, અને અહીંયા કેમ યાદ રાખવા એની ટેકનિક અથવા ખાસિયત છે. મિત્રો, આપ જોઈ શકો છો કે પહેલો દોહરો નામનો માત્રા મેળ છંદ, એ અગત્યનો માત્રા મેળ છંદ કહેવાય. દોહરો એની 24 માત્રા છે અને યતિ છે 13 માત્રાએ. એ યાદ કેમ રાખવું? તો અહીંયા તમે આની સામે હવે નજર રાખો તો દો, દો એટલે કેટલા થાય? બે. અને દોને દોહરાવવાથી કેટલા મળે? તો કે 4. એટલે આપોઆપ 24 માત્રા એ તો તમને યાદ રહી ગયું. હવે યાદ રાખવું છે 13 માત્રા એ યતિ. અને અહીંયા યતિ ખાસ એટલા માટે તમારે યાદ રાખવા પડશે મિત્રો, કારણ કે સોરઠો અને દોહરો બંનેની 24 માત્રા છે. બંને વચ્ચે ભેદ પારખવા માટે યતિ સિવાય બીજું કોઈ એને જુદું પાડતું તત્વ નથી. એટલે 13 યતિ આમાં યાદ રાખવી પડે. તો મિત્રો, આનો આકાર જુઓ, આને હું આમ ઉલટો લઈ લઉં તો 13 થઈ જાય છે. એટલે મેં એમ લખ્યું છે યતિ નામમાં દેખાય છે, આના નામમાં યતિ દેખાય છે, એટલે કે 13 રીતસરનું અહીંયા દેખાય છે. અને દોને દોહરાવવાથી મળશે 4, એટલે 24 માત્રા એમ પણ યાદ રહી જાય. ફરીવાર જુઓ, દોહરો દોને દોહરાવવાથી મળશે 4, અને દો એટલે 2, 24, ને 13 યતિ એ અહીંયા દેખાય છે. ઓકે, બીજો અગત્યનો માત્રા મેળ છંદ એટલે સોરઠો. સોરઠાની માત્રા પણ દોહરાની જેમ 24 છે અને 11મી માત્રા એ યતિ છે. આમ તો મિત્રો આ બે ઉલટા સુલટા છંદ કહેવાય. કઈ રીતે? તો આ 13+11 છે અને આ 11+13 છે. હવે જુઓ આમાં આને કેમ યાદ રાખવો સોરઠાને? તો પ્રથમ અહીંયા તમને બગડો દેખાય છે, 2. પછી હવે લીટા ગણો, 1, 2 અને 2, 4. તો કેટલા થયા? 24. એટલે એમ પણ યાદ રાખી શકાય કે 24 એ સોરઠાની માત્રા છે. યતિ 11 તો અહીંયા સ્પષ્ટ દેખાય છે, 2 એકડા 11, તો યતિ 11. એવી રીતે યાદ રાખો. એમ પણ યાદ રાખો કે દોહરા કરતાં સોરઠો ઉલટો છે. ઓલો 13-11 છે, આ 11-13, બસ આ જ ફેર. હવે જોઈએ હરિગીત. હરિગીત છે એને બે રીતે યાદ રાખી શકાય, કે બધા 82 વર્ષની ઉંમરે હરિના ગીત ગાય છે, પણ હકીકતમાં એનાથી ઉલટું, એટલે કે 28 વર્ષની ઉંમરે હરિના ગીત ગાવા જોઈએ. 14 અને 16મી માત્રા યતિ છે. તમ કે અમને એ હરિગીતનું 82-28વાળું કોમ્બિનેશન ન યાદ રહ્યું. તો ચાલો આપણે બીજી એક રીતે યાદ રાખીએ. આમાં 2 જ આંકડા દેખાય છે, ધ્યાનથી જુઓ, 2, 8. તો 28 માત્રા એ છે એ આની માત્રા છે. હવે યતિ જોઈએ તો 28ના અડધા છે કેટલા થશે? તો કે 16. એમનો યાદ રાખવું હોય તો આમ પણ યાદ રાખી શકો, 8, 9, 10, 11, 12, 13, 14 અને 2 માત્રા વધારાની, તો એમ પણ યાદ રાખી શકો. અથવા 14 છે એ યતિ છે એમ યાદ રાખી લો, 8, 9, 10, 11, 12, 13 અને 14 લીટા, એટલે 14 પણ યતિ તો છે જ તે. અને 8 × 2 કરો એટલે 16. તો 2 રીતે યતિ છે, 14 અને 16, બેમાંથી 1 જગ્યાએ યતિ, એટલે કે અટકવાનું હશે. ચોપાઈ યાદ રાખીએ. ચોપાઈમાં 30 માત્રા, 15મી માત્રા એ યતિ. દેખાતા અક્ષર જુઓ, આ બગડા જેવું લાગે છે, આ પાછળા જેવું લાગે છે, આ ઉલટા તગડા જેવું લાગે છે. એ ત્રણેયનો છે એ ગુણાકાર કર્યો, 2 × 5 × 3, તો જવાબ આવશે 30. 15 તો યતિ અહીંયા દેખાય છે, જુઓ વચ્ચે 15 એ યતિ, તો 15 છે એ અહીંયા રીતસરના દેખાય છે, પાછળને આમ લઈ લેવાનો રે. સવૈયા. હવે સવૈયામાં જુઓ, પહેલાં આ બગડા છે એનો આની અરે સરવાળો કર્યો, એટલે 2 તગડા મૂકી દેવાના, 2 ને 1 3. પછી 1 વાર છે એક માત્રા મૂકવાની, 1 વાર 2 માત્રા છે એ મૂકવાની, એટલે 31, 32. તો સવૈયા, સવૈયા એટલે એક પ્રકારની સેવ એમ માની લો. આ સેવ છે એની પ્રાઇસ અત્યારે 31 રૂપિયા અથવા 32 રૂપિયા છે, એમ પણ યાદ રાખીએ. કોઈક 31 રૂપિયાની વેચે છે, પણ ઓલી એસટી ઊભી રહે હોટલમાં તો 1 રૂપિયો વધારે લે છે આપણી આગળથી, એટલે 32 એમ ગણો. ત્યાર પછી જુઓ, સવૈયા છે એની યતિ, તો એમાં 2માં દેખાય છે, આ 15 છે આ 21 છે, જોઈ લો, 15 એ યતિ ને 21 માત્રા એ યતિ. તો આમ પણ મેં પ્રથમ 2+1=3, પછી 1 વાર 1 ને 1 વાર 2 માત્રા, અને 15 ને 21 તો નામમાં દેખાય છે એમ ખાસિયતમાં લખ્યું. ઝૂલણા મેં જાણી જોઈને ઝ થોડો ખોટો લખ્યો છે, એટલા માટે કે તમને એની માત્રા યાદ રહી જાય. ઝૂલણામાં 3 અને 7 એટલે 37 એની માત્રા છે. 7 અને 10 માત્રા યતિ છે, તો 7 એ દેખાય છે, અને 7 ને 3 10 પણ સમજાય છે. છપ્પા એ સૌથી મોટો માત્રા મેળ છંદ છે. એના પ્રથમ 4 ચરણની માત્રા 24 હોય અને છેલ્લા 2 ચરણની માત્રા 28 હોય. તો કોઈ કહેશે કે પરીક્ષામાં ઝૂલણાની અમને
બે જ લીટી આપી હોય તો અથવા છેલ્લી બે લીટી આપી હોય તો આવું છપ્પામાં કરી શકાશે નહીં, કારણ કે છપ્પાની પ્રથમ ચાર ચરણની લીટી કાં તો દોહરો હોય કાં તો સોરઠો હોય અને છેલ્લી બે લીટી છે એ મોટાભાગે હરિગીત હોય, એટલા માટે છપ્પામાં છ જ લીટી આપવી પડે. અને છ લીટી આપે તો બીજું કંઈ યાદ રાખવાનું રહેતું નથી, એ તરત જ છપ્પા હોય એમ તમને ખ્યાલ આવી જાય છે. પણ એક માર્કની અંદર છ લીટીનો છંદ પૂછે અને તમને કોઈ પણ ઓપ્શન ન આપ્યો હોય તો પણ આવડી જાય એવું લગભગ પરીક્ષામાં બનતું નથી. તો મિત્રો, આ હતા માત્રા મેળ છંદનો કોઠો. હવે દોહરા અને સોરઠાથી આપણે માત્રા મેળ શીખવાની શરૂઆત કરીએ. નમસ્કાર.